મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાનું ઉમતા ગામ રમખાણો સમયે આ ગામમાં બે વ્યક્તિઓની હત્યાનો આરોપ લાગ્યો હતો અને 11 વર્ષ બાદ આ કાંડમાં વિસનગર સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે આ કેસમાં તમામ 111 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ છોડવાનો આદેશ કર્યો છે. સાથે જ કોર્ટે શરતો પણ મૂકી છે. તમામ 111 લોકોને પાસપોર્ટ જમા કરાવવો અને ભારત નહીં છોડવાની શરત મૂકવામાં આવી છે. 28 ફેબ્રુઆરી 2002 ના દિવસે ગામના કસ્બા વિસ્તારમાં બે લોકોની હત્યા થઈ હોવાનો આરોપ હતો, જે બાદ 120 લોકો સામે આરોપો ઘડાયા હતા, જેમાંથી ટ્રાયલ દરમિયાન 11 લોકોના મોત થયા હતા. કોર્ટના આ ચુકાદા બાદ બચાવ પક્ષના વકીલે આનંદ વ્યક્ત કર્યો હતો. કોર્ટે બધા જ આરોપીઓને શંકાનો લાભ આપીને છોડી મૂકેલા છે. આખો કેસ ચાલ્યો, એમાં કોઈ લાશ પણ કોઈ મળી નથી, લાશના કોઈ એવિડન્સ મળ્યા નથી, કોઈ કોર્પસ મળ્યું નથી, અને જે એવિડન્સ રજૂ થયેલો એ દ્રષ્ટિએ મને પૂરો વિશ્વાસ હતો કે આ નામદાર કોર્ટ આ એવિડન્સના આધારે આરોપીને તરત છોડી મૂકશે, અને એ જ પ્રમાણે મારા અભિપ્રાય પ્રમાણે અને મારા અનુમાન પ્રમાણે નામદાર કોર્ટે બધા જ આરોપીને છોડી મૂક્યા છે. આ કેસમાં પોલીસે 3 ચાર્જશીટ બનાવી હતી. આ કેસમાં ટ્રાયલ દરમિયાન 127 સાક્ષીઓ અને નજરે જોનારા 3 સાક્ષીઓની જુબાની લેવાઈ હતી. આ ચુકાદાને ફરિયાદી પક્ષ હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. હમ લોગ અભી પૂરા જજમેન્ટ દેખા નહીં હૈ, લેકિન હમ ઉસમે હાઈકોર્ટ મેં અપીલ તો કરેંગે હી તમામ, ક્યોંકિ ક્લિયર એક્વિટલ નહીં હૈ યે. યે બેનિફિટ ઓફ ડાઉટ દિયા ગયા હૈ, યે ક્લિયર એક્વિટલ નહીં હૈ, ઇસલિયે હમ લોગ યે દેખને કે બાદ ઉસમે જાયેંગે. આ હત્યાકાંડમાં પ્રથમ ફરિયાદીમાં રાઇટિંગની કલમો લગાવવામાં આવી હતી, પરંતુ એક સપ્તાહની તપાસ બાદ હત્યાનું ખુલતા હત્યાનો ગુનો દાખલ કરાયો હતો. વળી પ્રાથમિક ફરિયાદના બીજા દિવસે મિલકતોને નુકસાન પહોંચાડવાના આરોપો મૂકવામાં આવ્યા હતા. ચુકાદા બાદ સરકારી વકીલે અપીલ કરવાનો અભિપ્રાય મોકલવાની વાત કરી છે. આમાં કમીનો સવાલ નથી, પરંતુ પ્રશ્ન એ છે કે જે વિટનેસીસ ઉમતા ગામના હતા એમાંથી મોટાભાગના વિટનેસીસ હોસ્ટાઇલ થયા છે, એટલે મોટાભાગના જે વિટનેસીસ હોસ્ટાઇલ થયા છે એના કારણે, અને જે બે વિટનેસીસ ઉપર આધાર હતો એ વિટનેસીસને કોર્ટે બેનિફિટ ઓફ ડાઉટ આરોપીઓને આપ્યો છે. હા, ચોક્કસપણે ચુકાદો જોતા મને એવું લાગે છે કે જ્યારે નામદાર કોર્ટે પ્યોર એક્વિટલ માનેલું નથી, પરંતુ માત્ર શકનો લાભ આપેલો છે, એ સંજોગોની અંદર ચુકાદાની નકલ આવ્યા બાદ વાંચી અને એના પછી સરકારને એના માટે અપીલ કરવા માટેનો મારો અભિપ્રાય મોકલી આપીશ. તો ચુકાદાને ઉમતા ગામના નાગરિકોએ આવકાર્યો છે, સાથે શાંતિ અને ભાઈચારો જાળવી રાખવાની વાત કરી છે. જે ચુકાદો આવ્યો એ અમારા ગામના માટે સારી રીતે આવ્યો છે. અમે સરકારી જેનો ચુકાદો આપીએ માની રાખીએ છીએ અને અમે બધા હળીમળીને રહીશું ગામની અંદર, અને પહેલાં પણ અમે બધા હળીમળી રહ્યા અને એના કારણે આ ચુકાદો અમને સારો મળ્યો છે, એમ માની રાખી અને અમે માથા ચડાવીએ છીએ. આ કેસમાં કોર્ટે તમામ 111 ની શંકાનો લાભ આપ્યો છે, સાથે શરતો સાથે નિર્દોષ છોડવાનો હુકમ કર્યો છે. જોકે ફરિયાદી પક્ષે આ ચુકાદાને હાઈકોર્ટમાં પડકારવાનો નિર્ણય કર્યો છે. કેમેરામેન અરવિંદ પ્રજાપતિ સાથે સુરેશ વડોણ, VTV મહેસાણા.